અતિ ભારે વરસાદના કારણે કેશોદ તાલુકાના ગેડ વિસ્તારના ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, માં ન્યૂઝ લાઈવ, જૂનાગઢ, ગુજરાત. અમારે આ વિસ્તાર રસ્તે ભાઈ આ રોડ કર્યો પણ અમારે પાણી નીકળતું નથી. એ બધાને આ મુશ્કેલી છે. આ વહેલા ટકે કંઈક કરવાનું આવે તમારે. અમે 100 કલાક થયા અમારા માલ ઢોર છોકરા જો અમે એમને જાગી છીએ. હજી અમારા ઘરમાં પાણી ભર્યું છે. અમારે ખાવું કે ન ખાવું આ કોક પણ અધિકારના વિચારવું પડે. આ નાલીનું કંઈક કરવું પડે. હું અરસ નંદણિયા કેશોદ તાલુકાના ખમીદાણા ગામથી ઈસરા ખમીદાણા રોડનું કામ ચાલુ છે. કેલુભાઈ સુત્રેજા કોન્ટ્રાક્ટર છે, જેના અધૂરું કામ મૂકીને જવાના કારણે આ ખેતરમાં મિનિમમ 50-60 એકરમાં પાણી ભરાઈ ગયેલું છે, જેમાં પાક નિષ્ફળ થવાની પૂરેપૂરી સંભાવના છે. અમુક ઘરોમાં પાણી ઘૂસી ગયું, જેને કારણે લોકોને રહેવામાં મુશ્કેલી પડે છે. જેમાં સોલંકી સાહેબ, એન્જિનિયર, નાયબ એન્જિનિયર સંઘાણી સાહેબ એ બધાને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નાલીનું પૂરું કામ કરેલું નથી. જો નાલીનું પૂરું પૂર્ણ કામ થાય તો આ પાણીની સમસ્યાનો ઉકેલ આવેલ છે. મારું નામ બારિયા મારખીભાઈ છે. અહીંયા ખમેદાણાથી ઈશરાના રસ્તે જે કામ ચાલુ છે એનો પાણીનો જે ભરાવો થયો એનો તાત્કાલિક નિકાલ કરે એવા અમારા બધા ગામની રજૂઆત છે. મારું નામ ભરતભાઈ દેહતભાઈ સમતભાઈ ગલ, ખમીદાણા. આ રાણા ગોવાની વાડીમાં હું ઊભો અટણે. રાણા ગોવાની વાડીમાં અટણે આ પાણી ભરાઈ ગયું છે. રસ્તાનું કામ ચાલુ છે. કોઈ કોન્ટ્રાક્ટે ધ્યાન દીધું નથી. રમેશભાઈ ધડક સાંસદ છે, એને પણ મેં ફોન કરેલો છે. નંબર અહીંયા બ્લોક કરી દીધો છે. બરાબર છે. ઘણા રજૂઆત ઘણા લોકોને કરી છે. ભાઈ આપણે સાંગાણી સાહેબને કરી, આપણે સોલંકી સાહેબને કરી, ઘણા લોકો આવ્યા હતા. જોઈને વયા જાય છે. આ કોઈ કાર્યવાહી કરતા નથી. એટલે આ લગભગ ઝાઝા વિસ્તારમાં પાણી ભર્યું છે. અહીંથી સેટ આગળ સેટ બધા દેશના લોકોને નડે છે. આ લગભગ અટાણે પછાથી 60 ખેડૂતો અહીંયા છે હાજરમાં, અને કોઈ નિકાલ કરવામાં આવતો નથી. અટાણે રાણાભાઈના મકાનમાં ખુદને પાણી ભર્યું છે. રાતાકી એની આમાં ફજી થયા છે. આ લોસા ફેરવવામાં અહીંથી આવીને માથીમાં એની બધા લોસા અહીંથી નાખ્યા. કોઈ ગોદડા પલરી ગયા, ગાટલા બધું પલરી ગયું છે. હજી તો 18 તારીખ સુધીની આગાહી કહે છે આમ.